પાલમપુર તાલુકાના કુશ્કલ ગામે રહેતા એક ખેડૂતના ખેતરમાં અભાવરૂ પડેલ કૂવામાં એક બિલાડીનું બચ્ચું પડી ગયું હતું, જેને રવિવારે વાઇલ્ડ લાઇફની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કાઢ્યું હતું. પાલમપુર તાલુકાના કુશ્કલ ગામે રહેતા સાંતુભાઈ વિરસંગભાઈ ચૌધરીના ખેતરમાં આવેલ અભાવરૂ પડેલ કૂવામાંથી આજથી 7 માસ પહેલાં એક બિલાડીનું બચ્ચું પડ્યું હતું, જ્યાં પરિવારજનો આ બિલાડીના બચ્ચાને કાઢવાનો પ્રયાસ કરેલ, પરંતુ તે કૂવો ઊંડો હોવાથી તે નીકળ્યું ન હતું. જ્યાં પરિવારજનોએ આ બિલાડીના બચ્ચાને બે ટાઈમ ભોજન અને પાણી આપતા હતા, જ્યાં રવિવારે સાંતુભાઈ ચૌધરીએ વાઇલ્ડ લાઇફ કન્વર્ઝેશન ટ્રસ્ટના ઉર્વિશભાઈ સોલંકીનો સંપર્ક કરી તેમને જાણ કરતા ઉર્વિશભાઈ સોલંકી તેમજ તેમની ટીમના મહેન્દ્રસિંહ ઝાલા કુશ્કલ ગામે જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી આ બિલાડીને બહાર કાઢી હતી. આ અંગે સાંતુભાઈ ચૌધરીની દીકરીએ જણાવ્યું હતું કે અમારા અવાવરુ કૂવામાં પડી ગયેલ બિલાડીને વાઇલ્ડ લાઇફની ટીમે તેનું રેસ્ક્યુ કરી બહાર કાઢી છે. કુશ્કલ ગામથી મારા ખેતરમાં એક અવાવરો કૂવો છે, એની અંદર એક બિલાડીનું બચ્ચું પડી ગયું હતું. તો 6-7 મહિનાથી તો મારા પપ્પાએ રેસ્ક્યુ ટીમને ફોન કર્યો અને એમને આવીને તેને બહાર કાઢી. આંગે વાઇલ્ડ લાઇફના ઉર્વિશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમોને રવિવારે કુશ્કલ ગામેથી સાંતુભાઈ ચૌધરીએ ફોન કોલ કરી બોલાવ્યા હતા, જ્યાં તેમના ખેતરમાં આવેલ 100 ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાં પડી ગયેલા બિલાડીના બચ્ચાને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યું હતું. અમને ગઈકાલ રાતના એક કુશ્કલ ગામમાંથી શાંતિભાઈ ચૌધરીનો કોલ આવેલો કે એમના કૂવાની અંદર છેલ્લા 7-8 મહિનાથી એક બિલાડીનું બચ્ચું અંદર પડી ગયું છે, અને એ લોકો સવારને સાંજ ખોરાક આપતા હતા, રેસ્ક્યુ માટે રહ્યા બોલાવતા હતા. તો આજે અત્યારે આજે આવીને અમે રેસ્ક્યુ કર્યું બિલાડીના બચ્ચાને અને સહી સલામત બહાર કાઢીને એમના ખેતરમાં છોડી નાખ્યું અમે. અને આવી રીતે કે તમારા કોઈ એરિયાની અંદર કોઈ જીવ હેરાન થતું હોય, કોઈ ઝેરી જીવ આવી ગયા હોય તો અમારો કોન્ટેક્ટ કરશો, અને આજે સેવાના અંતર્ગત આ લોકોએ જે અમને જાણ કરી એ બદલ બી એમનો ખૂબ ખૂબ આભાર. 7 માસ પહેલાં કૂવામાં પડી ગયેલ બિલાડીનું બચ્ચું કૂવામાં ને કૂવામાં મોટું પણ થઈ ગયું હતું, જેને રેસ્ક્યુ ટીમે બહાર કાઢી તેને ખુલ્લામાં છોડી દીધું હતું. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા.